નમસ્કાર દર્શક મિત્રો, આપ નિર્ણય છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ. પહેલી તારીખે મતદાન થવા જઈ રહ્યું છે 89 બેઠકો ઉપર. 5 વાગી ચૂક્યા છે અને હવે પ્રચારના પડગંબ બંધ થઈ ચૂક્યા છે. અત્યાર સુધી જે તે પાર્ટીના ઉમેદવારોએ ખૂબ પ્રચાર કર્યો અને ખૂબ પ્રચાર કરી અને આજે 5 વાગતાની સાથે પ્રચાર જે ખરો એ બંધ કરી દેવામાં આવે છે, કારણ કે અમુક નિયમો હોય છે આચારસંહિતાના. પણ અત્યાર સુધીની એમની મહેનત કેવો રંગ લાવી છે અને આ વખતે આમ જનતા એટલે કે મતદાર જે ખરા એનો મત શું છે, કોની એ પાર્ટી બનતી ઈચ્છે છે, કોણને સત્તા પર બેસાડવા માંગે છે અને આ વખતે ઇલેક્શનમાં આમ જનતાનો મૂળ કેવો છે એ જાણવાનો એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે અમે આવ્યા છે ગ્રીડ ઉપર અને જેને અહિંસા દ્વાર કહેવામાં આવે છે, નવસારીનો સૌથી મોટો વિસ્તાર, અને ત્યાં અમે આવ્યા છે. ભાઈ શું નામ છે આપનું? રવિન્દ્ર મિસ્ત્રી. આપ ક્યાંના રહેવાસી છો? આપણે રહેવાનું બારડોલી. તમારે ત્યાં અત્યારે કોની સરકાર ચાલે છે અને કોને સત્તા પર જોવા માંગો છો? અમારા અહીંયા હમણાં ચાલે છે આપણે ભાજપની સરકાર, આપણા ઈશ્વરભાઈ પરમારની સરકાર, એટલે અત્યારે એમએલએ કહેવાય આપણા. બરાબર, એટલે ભાજપ આપણા અહીંયા વધારે ચાલે છે. તમને શું લાગે આ વખતે બી પાછી એ જ સરકાર બનશે કે કોઈ પરિવર્તન આવશે? 90% જોવા જઈએ તો ભાજપનું કામ સારું છે, રસ્તા સારા છે, બધું વ્યવસ્થિત કામકાજ ચાલે છે, મોંઘવારી તો રહેવાની જ જે રીતના, એટલે આ વખતે બી 90-100% ભાજપ જ રહેશે આપણા વિસ્તારમાં. અચ્છા, એટલે એમના બારડોલી મત વિસ્તારની વાત કરી રહ્યા છો તો ત્યાં આ વખતે ભાજપ રહેશે એવું માનવું છે. બેન આપનું શું નામ છે? લક્ષાબેન મહેતા. આપ ક્યાં રહો છો? ગ્રીડ ઉપર જ. અચ્છા, તો આપ વોટિંગ તો કરતા જશો બરાબર ને? શું માનો છો આ વખતે કોની સરકાર બનવી જોઈએ અને શા માટે બનવી જોઈએ? એટલે મહિલા સુરક્ષિત છે માટે બધી રીતે સારું છે? તમારું સારું છે, સારું છે. તો ભાજપની સરકાર બનવી જોઈએ એ બેનનું માનવું છે. તો તે જ પ્રમાણે અહીં આપ જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર લોકો બસ માટે, રિક્ષા માટે રાહ જોઈ રહ્યા છે. તો એમની સાથે વાત કરવાનો પ્રશ્ન છે. ભાઈ આપનું શું નામ છે? આપ ક્યાંથી આવો છો? સાધન. આપ શું નામ છે આપનું? વિવેકાનંદ. હા, આપ ક્યાં રહો છો? સાધન. સાધન રહો છો. કોની સરકાર ઈચ્છો આ વખતે ઇલેક્શનમાં ને શા માટે? સામાન્ય જનતા છો, આમ આદમી છો, સામાન્ય જનતાના મતે કોની સરકાર બનવી જોઈએ, કેવી સરકાર બનવી જોઈએ? સારી સરકાર બને તો સારું. બરાબર, એ આપણા હાથમાં છે. હા, આપણા હાથમાં છે. કોની સરકાર બનશે અને શા માટે બનશે? તો તમે જુઓ છો એ પ્રમાણે કે અહીંયા મોટી સંખ્યાની અંદર લોકો છે, કોઈક રિક્ષા પકડવા માટે, કોઈક બસ પકડવા માટે. તો ત્યારે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે આ વખતે આમ જનતા કયા મૂળમાં છે અને એમનો મંતવ્ય શું છે. બેન તમારું શું નામ છે? કમલ પટેલ. બેન આપ ક્યાં રહો છો? બાકી છે, બેલેટ પેપર ઘરે પડ્યું છે, આજે આવશે, કાલે ઇલેક્શન ડ્યુટીમાં જઈશું. પછી અચ્છા, તમે એક સરકારી કર્મચારી છો બરાબર? તમે એક સરકારી કર્મચારી તરીકે કેવી સરકાર ઈચ્છો, કોની સરકાર ઈચ્છો એક સ્ત્રી તરીકે? એક સ્ત્રી તરીકે સ્ત્રીના વિકાસના કાર્યો થાય, સ્ત્રીની પ્રગતિ થાય અને સ્ત્રી દરેક ક્ષેત્રોમાં આગળ વધે અને ટોચની કક્ષા સુધી પહોંચે એવા મારા મંતવ્યો છે. એવી સરકાર બને અને સ્ત્રીઓ માટે કાર્ય થાય એવું હું ઈચ્છું છું. તો પ્રવર્તમાન સરકાર બરાબર છે કે કોઈમાં કોઈ ચેન્જીસ આવશે, શું લાગે છે? આ વખતે અમે આમ જનતાને પૂછી રહ્યા છે કે જનતાનો મત શું છે, મતદારોનો મત શું છે? મતદારોનો મત મને ખબર નથી, પણ મારો મત એવો છે, જે સરકાર આવે એ જે પ્લાનિંગ કરે એના પર એને અડગ રહેવું જોઈએ અને એ પ્લાનિંગ પ્રમાણે ચાલવું જોઈએ. પ્લાનિંગ બધા જ સારા હોય છે, પણ આમ જનતા સુધી પહોંચતું નથી અને એના વિકાસના કાર્યો થવા જોઈએ તે ક્યાંક ને ક્યાંક ખામી રહી જતી હોય એવું જણાય. તો દરેક સરકાર જે આવે તે પણ લોકોની ભલાઈનું કામ, લોકોનો વિકાસ, લોકોની પ્રગતિ, સ્ત્રી શિક્ષણ હોય કે સ્ત્રીની પ્રગતિ હોય, દેશની સુરક્ષા હોય કે શિક્ષણની વાત હોય, દરેક ક્ષેત્રમાં વિકાસ થાય અને આંતરરાષ્ટ્રીય લેવલ પર દેશની ખ્યાતિ મળે એવું કામ થાય એવી સરકાર અમે ઈચ્છીએ છીએ. એવી સરકાર અમે ઈચ્છીએ છીએ કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનો વિકાસ થાય. નામ છે અહિંસા દ્વાર અને આપણા નવસારીનો હદસમા ગેટ છે. તમે જો તે પ્રમાણે બસ સ્ટેન્ડ પર પશુઓ પણ કદાચ બસની રાહ જોતા એવું લાગી રહ્યું છે, કારણ કે ભાઈ આ
प्रजातंत्र नी अंदर कहवाय के भाई ज्यां सुधी ढोर कोई ने बिचारा सींगड़ू नहीं मारता त्यां सुधी अमने पांजरा नहीं पुराता, पर तमे जो आटली मोटी संख्या में लोग छे तो तेटली ज मोटी संख्या में आ अहीं तमे जोई शको छो के भाई अबूला पशुओ पण छे ए मुद्दो हल नहीं, मुद्दो छे अत्यारे मतदारोनो मत, त्यारे मतदारोनो मत जाणवानो प्रयास करीशुं। भाई तमारुं शुं नाम छे? મારું ગણેશભાઈ। ગણેશભાઈ ક્યાં રહેવાનું તમારું? સરૈયા। હા, તમે વોટા પર તો જાવ ને? હા, તો શું લાગે આ વખતે કોણ જીતશે, કોની સત્તા આવશે? અત્યારે તો શું કહેવાય, કઈ કહેવાય, તમારા ગામમાં કેવું વાતાવરણ છે? અમારા ગામમાં તો ભાજપ સરકાર ચાલતી છે। હા, કામ થતા છે? બધા કામ તો થાય। રોડ રસ્તા કેવા છે? રોડ રસ્તા સારા। પાણી બાણી આવે ઘરે? બધું આવે। ખાળકુવા છે? બરાબર વ્યવસ્થિત ખાળકુવા? બરાબર વ્યવસ્થિત। તો તમે શું ઈચ્છો આ વખતે, કઈ પાછી એક સરકાર આવી જોઈએ કે બદલાવ થવો જોઈએ? હવે એ તો સરકાર હવે વોટિંગ પર આધાર, ભાઈ વોટિંગ પર આધાર રાખે। બરાબર, તમે વોટ આપવા તો જશો ને? હા જવા। બરાબર, જોજો જ તો આ પ્રમાણે તમે જુઓ એ પ્રમાણે કે ભાઈ આમ જનતાની સાથે વાત કરી રહ્યા છે, આમ જનતાની સાથે વાત કરી એમના મતો જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે। આજે જ આ બધાની જે મુખ્ય સાધન છે બસ, બસની પણ અમે તમને એક રિપોર્ટ બનાવીને બતાવી દીધી કે ભાઈ ઇલેક્શન દરમિયાન કેટલી બસોની ફાળવણી કરવામાં આવી છે અને કેટલી બસો કયા રૂટ ઉપર જવાની છે એ અહેવાલ પણ અમે તમને બતાવી દીધો છે। તો તે જ પ્રમાણે આજે આમ જનતા છે એ આમ જનતાની સાથે અમે વાત કરી રહ્યા છે। અહીંયા એક રિક્ષા ડ્રાઈવર છે, રિક્ષા ડ્રાઈવર ની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ભાઈ તમારું શું નામ છે? સભ્યદીન। તમે કોની સરકાર ઈચ્છો આ વખતે? એટલે ઇલેક્શનમાં આ વખતે કઈ સરકાર આવી જોઈએ, કયા કામો થવા જોઈએ? સરકાર આવે ગમે તે આવે, પછી જેને કામ જે કરવું હોય તે કરવાનું। આ જો કેટલા બધા દુઃખી થયા છે, હમણાં બી ઇલેક્શનમાં ગાડી ચાલી ગઈ, આ બિચારા બધા રિક્ષા બસ વાળા અટવાતા છે। આવતીકાલે બસ આપવાના છે એવું કીધેલું છે, આજે બસ નથી ફાળવી, બસ કાલે આપવાના છે। 65 બસની ફાળવણી કરવામાં આવી એ અમે જાણી લીધું છે। બરાબર, તો તમે વોટ આપવા તો જાઓ ને? હા જાઈને વોટ આપવા। તો તમને શું લાગે આ વખતે કોની સરકાર બનશે? હવે કઈ નક્કી નહીં, બધા જ ઉપર દોડતા છે, બધા જ ઉપર દોડતા છે। તમારા મતે દોડતા છે? આપવાળા દોડતા છે, ભાજપ વાળા ચાલતા છે, બધા જ। હવે જે ઉપર વાળો કરે તે ટાઈમ પર ખબર પડી જાય, એક પણ વાળાના હાથમાં નથી, આપણા હાથમાં છે, આપણે જેને વોટ આપશું એ જીતશે। હાથમાં વોટ તો છે, જે મશીન ચાલે તેના ઉપર બી જોવાનું ને, મશીન આપણે જ ચલાવશું ને, મશીન પર આંગળી આપણે દબાવશું, મશીન તો મશીન ચલાવવાનું છે। અમુક વખત એવું બધું પ્રોબ્લેમ બી આવે ને મશીનમાં, એટલે ભાઈનો કેવું એમ છે કે ભાઈ મશીનમાં પણ પ્રોબ્લેમ આવે, એટલે ઈવીએમ હેકની વાત જે ખરી એ કઈક અંશે એમને પ્રભાવિત કરી રહી હોય એવું લાગી રહ્યું છે। તો જે પ્રમાણે આપ જુઓ છો આ નવસારીનું ગ્રીડ છે અને ગ્રીડ ખાતે આજે મતદારોના મત કાર્યક્રમની અંદર નવસારી લાઈવની ટીમ આવી પહોંચી હતી, મતદારોનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો અને લોકોએ પોતાનો મત આપ્યો છે। તો આ જ પ્રમાણે હજુ એક દિવસ બાકી છે, કારણ કે પહેલીએ આપણે મતદાન કરવા માટે મતદાન મથકો ઉપર સુધી જવાનું છે, આજે 5 વાગી ચૂક્યા છે અને હવે પછીથી પ્રચાર અર્થે કોઈ પણ પાર્ટી પોતાનો પ્રચાર કરવા માટે નહીં નીકળી શકે। તો આજ પ્રમાણે અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ સાથે, હું મહેશ ભટ્ટ। ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં, નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં। હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો। 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે। ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો, તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી। અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292।